फ्रेंड्स આપણે વાત કરીએ છીએ સામાજિક તથ્યો ઉપર. સામાજિક તથ્ય શું છે, એ કઈ રીતે માણસ ઉપર અસર કરે છે. સામાજિક તથ્યના એક્ઝામ્પલ્સ આપણે એ બધું આપણા લાસ્ટ વિડીયોઝમાં જોયું. સામાજિક તથ્યો એ એવા તથ્યો, એવા પરિબળો, એવા તત્વો છે કે જે વ્યક્તિ ઉપર અસર કરે છે, અથવા તમે એમ કહી શકો વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે, અથવા તમે એમ પણ કહી શકો કે વ્યક્તિ ઉપર પ્રભાવ ઊભો કરે છે, અને અથવા તમે એમ પણ કહી શકો કે વ્યક્તિ એને અનુસરીને વર્તન કરે છે અથવા ક્રિયા કરે છે કે કાર્ય કરે છે. એનું એક્ઝામ્પલ પણ આપણે જોયું કે ભાઈ ધર્મ એક પ્રકારનું સામાજિક તથ્ય છે જે આપણા વિચારો ઉપર, આપણા વર્તન ઉપર અસર જન્માવે છે અને આપણે એને ફોલો કરીએ છીએ. તો આ સામાજિક તથ્યોની આપણે વાત કરી. હવે આપણે એના પ્રકારો જોશું. બરાબર, બે પ્રકારો છે. એમાં પહેલું છે સ્વાભાવિક સામાજિક તથ્યો. બરોબર, હવે બે પ્રકારના તથ્યો આપણે સમાજમાં જોવા મળે છે. એક એવા કે જે સમાજ માટે લાભદાયી છે અને બીજા એવા કે જે સમાજ માટે લાભદાયી નથી. તમે એમ પણ કહી શકો કે જે સમાજની એકતા ટકાવી રાખે એ બધા સ્વાભાવિક છે, અને જે સમાજની એકતામાં અવરોધ પેદા કરે, સમાજ માટે નુકસાનદાયક છે, એ બધા વિકૃત અથવા એબનોર્મલ કહી શકાય એવા સોશિયલ ફેક્ટ છે. તો આપણે સામાજિક તથ્યો છે એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. બરોબર છે, જે સામાજિક તથ્ય સમાજ માટે ઉપયોગી હોય લાભદાયી હોય અથવા સમાજની એકતાને ટકાવી રાખવાનું કામ કરતા હોય તેવા સામાજિક તથ્યો સ્વાભાવિક સામાજિક તથ્યો છે. બરાબર, અમુક એવા તમને એનું બહુ સાદું, સરળ અને એકદમ જેને કહેવાય તમારા મગજમાં બેસી જાય એ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે સમાજમાં ઘણા બધા એવા રિવાજો હોય છે કે જે સમાજ માટે લાભદાયી હોય છે, અને સાદા શબ્દોમાં જો કહીએ તો સમાજની એકતા છે એને એ બનાવી રાખે છે. તમને હું એક એક્ઝામ્પલ આપું એનું, સારામાં સારું એક્ઝામ્પલ કે એક જ્ઞાતિ છે. બરાબર, હવે એ જ્ઞાતિની અંદર આખો જે આખી આખો નિયમ એવો છે કે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ કુટુંબમાં કાંઈ મરણ થઈ જાય એટલે જે કાંઈ લોકો ખરખરો કરવા માટે આવે એ ચા ખાંડ લેતા આવે. બરાબર, કોઈ વ્યક્તિ ગુજરી ગયું છે તો એના ઘરે બધા ખરખરો કરવા એટલે કે શોક વ્યક્ત કરવા બધા આવ્યા. એ આપણા સમાજનો એક સામાન્ય કહી શકાય એવો એક જેને કહેવાય નિયમ છે, રિવાજ. તો એમાં એ જ્ઞાતિમાં એવો રિવાજ છે કે ભાઈ કોઈ ખરખરો કરવા માટે આવશે શોક વ્યક્ત કરવા માટે તો હારે એ ચાખાંડ લેતા આવશે, વસ્તુ કંઈ લેતા આવશે, અને પછી જે દિવસે ઉત્તરક્રિયા હોય તે દિવસે જેમ આપણે લગ્નમાં ચાંદલો નોંધાવીએ એમ જે કોલો આવશે એ બધા પોતાના વ્યવહાર પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે કંઈક રકમ નોંધાવશે. કોઈ 51, કોઈ 21, જેવો વ્યવહાર, જેવી પોતાની ક્ષમતા. આનું રીઝન શું છે? હવે આવો રિવાજ બનાવવા પાછળનું રીઝન તો કે જે વ્યક્તિના ઘરે કોઈ મરણ થઈ ગયું છે એના ઉપર આર્થિક ભાર ન આવે. એટલે આમાં એવું બને છે કે ભાઈ એ વ્યક્તિના ઘરે પછી પ્રસંગ પૂરો થઈ જાય પછી ચાખાંડ કે અનાજનો થોડોક જથ્થો થઈ જાય છે, થોડોક એની પાસે પૈસાનો પણ જેને કહી શકાય કે રકમ છે એ ઊભી થઈ જાય છે,
તો આ વસ્તુ તમે જુઓ તો આને સામાજિક તથ્ય કહી શકાય, પણ કેવું? સ્વાભાવિક સામાજિક તથ્ય, નોર્મલ, કે જે સમાજ માટે લાભદાયી છે, સમાજ માટે ઉપયોગી છે અને સમાજની એકતાને એ જાળવી રાખે છે. જે વ્યક્તિના ઘરે મરણ થઈ ગયું એને પછી આર્થિક ભાર નથી આવતો. મેં કીધું ને કે ભાઈ એનું બધી ઉત્તરક્રિયા પૂરું થઈ જશે, પછી ચા ખાંડ અનાજનો થોડોક જથ્થો એના પાસે રહેશે જે એને કામ લાગશે, થોડાક પૈસા જે બધા લોકો આવ્યા હશે એ બધા લોકોએ એને એને પૈસા એને નોંધાવ્યા હશે તો એ પૈસાનો પણ એને થોડોક લાભ મળશે. તો આ બધા સ્વાભાવિક સામાજિક તથ્યો છે કે જે સમાજ માટે ઉપયોગી છે, સમાજને જે ઉપયોગ જે લાભ આપે છે, અથવા તમે એમ પણ કહી શકો કે સમાજની એકતા ટકાવવામાં મદદ કરે છે. તો આવા જે સામાજિક તથ્યો છે એને કહેવાય છે સ્વાભાવિક સામાજિક તથ્યો. હવે આના કરતાં ઉલટું વિકૃત, બરોબર, વિકૃત સામાજિક તથ્યો એ આના કરતા ઉલટા, બરોબર. જો એ એનું શું છે, જે સામાજિક તથ્યો સમાજમાં બિન ઉપયોગી નુકસાનદાયક હોય અને સામાજિક એકતા ટકાવવામાં અવરોધક બનતા હોય તેને વિકૃત સામાજિક તથ્યો કહે છે. તો ઘણી બધી બાબતો સમાજ માટે સારી નથી, સમાજ માટે બિનઉપયોગી છે, બરોબર. તો એવા તથ્યો જે છે એને કહેવાય છે કેવા? તો કે વિકૃત, એબનોર્મલ, બરોબર છે. હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું કે ઓડિશા, ઓડિશા નામનું એક આપણું સ્ટેટ છે. તમે જો કદાચ ત્યાં ગયા હો તો તમને ખ્યાલ હોય કે નેચરલ એકદમ બ્યુટિફુલ અને જેને કહેવાય ને કે પૌરાણિક બધી વસ્તુઓ, કિલ્લાઓ ને એવું બધું જોવા માટે ત્યાં બહુ બહુ સારું બધું છે. અને ખાસ કરીને આપણે જો જોવા જઈએ તો ચારધામ જે કહેવાય છે, બરાબર, એ ચારધામમાંનું એક ધામ ત્યાં છે જગન્નાથપુરી. તો બહુ બ્યુટિફુલ છે આખું સ્ટેટ. ઓડિશાનો રાયગઢ નામનો જિલ્લો છે, એમાં નિયમગીરી હિલ્સ નામનો એક પહાડી વિસ્તાર છે, નિયમગીરી હિલ્સ, અને એમાં ડોંગરિયા કોઢ નામની આદિવાસી જાતિ વસે છે. એમાં કેવો નિયમ છે કે કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રીના અથવા કોઈ છોકરીનું સગપણ થાય કોઈ પણ સાથે, પુરુષ સાથે, અને સગપણ થયા પછી, લગ્ન નથી થયા પણ ખાલી સગપણ થયું છે, અને છતાં જો કોઈ પુરુષ ગુજરી જાય, જેની આ સગપણ થયું છે પુરુષ ગુજરી જાય, તો એ સ્ત્રી છે એણે વિધવા તરીકે રહેવું પડે છે વગર પરણે. લગ્ન નથી થયા, યાદ રાખજો, લગ્ન થયા પછી જો આ પ્રથા હોય તો એને આપણે અલગ પરિપ્રેક્ષમાં જોઈએ કે આપણે એની માટે કંઈ જુદી ચર્ચા કરીએ, પણ અહીંયા પરિસ્થિતિ કેવી છે તો કે સ્ત્રીનું એન્ગેજમેન્ટ એટલે કે વેવિશાળ થાય, સગપણ થાય, બરાબર, અને જોવા જઈએ તો સગપણ ફોક થાય, સગપણ ફોક થઈ ગયું અથવા એ વ્યક્તિ ગુજરી ગયો, બરાબર, સપણ કદાચ ફોક થઈ ગયું એટલે કે વ્યક્તિ જીવે છે, સપણ ફોક થઈ ગયું અથવા એ વ્યક્તિ ગુજરી ગયો, તો એ જે સ્ત્રી છે એણે વૈધવ્યનો ભાર સહન કરવો પડે, વિધવા તરીકે રહેવું પડે વગર પરણીએ, વગર લગ્ન કરે. જો આ પ્રથા છે એટલે આપણી રીતે જોઈએ તો સામાજિક તથ્ય છે, પણ આ વિકૃત છે, એ સમાજ માટે કોઈ લાભદાયી નથી, સમાજ માટે નુકસાનદાયક છે. કે ભાઈ ઘણી બધી સ્ત્રીઓ એવી હોય કે એનું એન્ગેજમેન્ટ થાય પછી ફોક થઈ જાય તો એને પછી લગ્ન ન કરી કે બીજા લગ્ન ન કરી શકે, સ્ત્રી બીજા લગ્ન ન કરી શકે, લગ્ન સપણ ફોક થઈ ગયું એટલે બીજા લગ્ન ન થાય, પુરુષ ગુજરી જાય તો પણ બીજા લગ્ન ન થાય, ભલે લગ્ન ન થયા. તો આવા જે સામાજિક તથ્યો છે, આવા રિવાજો, આવી પરંપરાઓ, જો આ એક પરંપરા કહી શકો, પ્રથા કહી શકો, તો આવી પરંપરાઓ, આવી પ્રથાઓ, આવા રિવાજો એ ખરેખર જોવો તો વિકૃત કહી શકાય એવા સામાજિક તથ્યો છે.
કે ભાઈ એક સ્ત્રીના લગ્ન થઈ ગયા નથી, ખાલી શક પણ થયું છે અને શક પણ ફોક થયું, અથવા એ શક પણ જન્યાથી પુરુષ ગુજરી ગયો, તો એણે વગર લગ્ન કરે વિધવા બનવાનું અને આખી જિંદગી બીજા લગ્ન નહીં કરવાના અને વૈધવ્યનો ભાર સહન કરવાનો? તો આ વસ્તુ વિકૃત કહી શકાય એવી સામાજિક તથ્ય છે. ઓડિશા જે છે, ઓડિશા બરાબર, ક્યારેક જગન્નાથપુરી જજો, બહુ સરમ સારું કહી શકાય એવું સ્ટેટ છે. તો આસા ઓડિશાની અંદર જે રાયગઢો જિલ્લા છે, રાયગઢા જિલ્લા, અને એમાં જે નિયમગીરી હિલ્સ છે અને એમાં જે ડોંગરિયા કોણ નામની આદિવાસી છે એની આ તમને મેં એક વાત કરી. તો આ બધું શું છે? આ બધું વન કાઇન્ડ ઓફ એબનોર્મલ સોશિયલ ફેક્ટ્સ. તો જે સમાજને ટકાવી રાખે એ કેવા, અથવા સમાજ માટે લાભદાયક છે એ કેવા? તો કે સ્વાભાવિક. અને જે સમાજ માટે નુકસાનદાયક છે, સમાજ માટે ઉપયોગી નથી, સમાજની એકતામાં કોઈ જેને કહેવાય અવરોધ પેદા કરે છે, એ બધા ધેટ ઇઝ તો કે એબનોર્મલ અથવા વિકૃત સામાજિક તથ્યો છે. તો આ રીતે સામાજિક તથ્યોના બે પ્રકારો આપણે પાડી શકીએ. હવે આપણે છેલ્લે એની આલોચના લઈશું. જો પહેલું તો મેં આપણે પહેલા જ વાત કરી લીધી કે સમાજશાસ્ત્રના વૈજ્ઞાનિક અભ્યાસ માટે પાયાનો ખ્યાલ, જો આજે આપણે પહેલા જ વાત કરી લીધી બરાબર, કે ભાઈ તમે સાયન્ટિફિક તમે જો રીતે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા માગતા હો તો આ એની માટે પાયાનો કહી શકાય એવો કન્સેપ્ટ છે. અને એવું કહેવાય છે કે સામાજિક તથ્યો દ્વારા તમે સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકો છો, બરાબર છે. ઇમાઇલ દુર્ખીમ જે છે એનો આ ખ્યાલ ફંડામેન્ટલ કન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે ઇન ધ સોશિયોલોજી, કે જે વિદ્યાર્થી, જે લોકો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા માગે છે, સમાજશાસ્ત્ર વિશે જાણવા માગે છે, સમાજ વિશે જાણવા માગે છે, એણે સામાજિક તથ્યોના અભ્યાસ દ્વારા એણે સમાજશાસ્ત્ર કે સમાજનો અભ્યાસ કરવો જોઈએ, તો જ એનું વૈજ્ઞાનિક કે સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો આ એકંદરે પાયાનો આખો કન્સેપ્ટ છે એમ કહી શકાય, બરાબર. સામાજિક તથ્યોની તો આમાં એક જ વસ્તુ દુર્ખીમ છે એણે કીધી છે કે ભાઈ સામાજિક તથ્યો છે એ વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે, બરાબર. પણ ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું, અથવા ક્યાંય એવી એ બાબતની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે કે ઘણા સંજોગોમાં, ઘણી પરિસ્થિતિમાં વ્યક્તિ જે છે એ સામાજિક તથ્ય ઉપર અસર કરે છે. તો એ બાબતને અહીંયા દર્શાવવામાં આવી નથી કે એની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે, બરાબર છે. તો એ પણ એક બાબત અહીંયા ખાસ જેને કહેવાય કે એક એની ખામી અથવા એની ટીકા છે. અને ત્રીજું, વ્યક્તિગત ઈચ્છા ની અવગણના કરવામાં આવી છે, બરાબર. હંમેશા એવું નથી બનતું કે તમે સામાજિક તથ્યો તમારા વર્તન ઉપર અસર કરે, ઘણીવાર તમારી ઈચ્છા વર્ત છે એ પણ જેને કહેવાય કે તમારા વર્તન ઉપર અસર કરે. ઘણીવાર તમે ઘણા બધા એવા સમાજના કોઈ, ધારો કે એવા રિવાજો હોય તમે ન માનો, તમે તમારી રીતે કોઈ કાર્ય કરો, તો એવું પણ બનતું હોય છે જેનું અહીંયા કોઈ સૂચિતાર્થ કરવામાં આવેલો નથી, બરાબર છે. અહીંયા એમ જ કીધું ભાઈ સામાજિક તથ્યો છે એ વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે, બરાબર, અને વ્યક્તિ એને અનુસરે છે. પણ ક્યાંય એ બાબત દર્શાવવા નથી આવી કે ઘણીવાર માણસ છે ને એ પોતાની ઈચ્છાથી કામ કરતો હોય છે, સામાજિક તથ્યોને અવગણે છે, બહારના તત્વો, રિવાજો, કાયદાઓ, સમાજના પરંપરાઓને એ અવગણે છે અને પોતાની ઈચ્છાથી કામ કરે છે. તો એ બાબતની અહીંયા અવગણના કરવામાં આવી છે. તમને એનું એક્ઝામ્પલ આપું કે ભાઈ, ધારો કે હું હમણાં તમે એક્ઝામ્પલ આપું, મારા એક મિત્ર હતા તો એના પિતાશ્રી ગુજરી ગયા, તો એ પોતે તો એવું નહોતો માનતો કે ઉત્તરક્રિયા ધામધૂમથી કરવી જોઈએ,
પણ છતાં એના જે સમાજ છે એ સમાજના રિવાજ પ્રમાણે એણે ધામધૂમથી એના પિતાની ઉત્તરક્રિયા કરવી પડી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ સામાજિક તથ્ય છે એ અસર કરે છે, બરાબર. એનો જે સમાજનો જે રિવાજ છે એના એણે એના ઉપર અસર કરી અને એ પ્રમાણે એણે વર્તન કર્યું. હવે આનાથી જો એનાથી ઉલટું એક એક્ઝામ્પલ હું મારું તમને આપું કે હું જે સમાજમાં રહું છું ત્યાં પણ આવી પરંપરા છે, આવો રિવાજ છે કે ભાઈ કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એની ધામધૂમથી એની ઉત્તરક્રિયા કરવામાં આવે છે. હું એને માનતો નથી, હું એનો વિરોધી છું. હું એવું માનું છું ભાઈ તમારે ધામધૂમથી એવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, એ તમારો અંગત મામલો છે. તમે ગમે ત્યાં જઈને ત્યાં ધાર્મિક ક્રિયા જે કરવી કરી શકો, એમાં ધામધૂમથી ક્યાંય બધાને બોલાવીને જમાડવાના કે એવો કંઈ બહુ મોટું એક કાર્યક્રમ કરવાની જરૂર નથી. તો મારા પિતાશ્રી ગુજરી ગયા તો મેં આવો ડિસિઝન છે એ તરત જ જાહેર કરી દીધો કે ભાઈ હું મારા પિતાશ્રી છે એની ઉત્તરક્રિયા ધામધૂમથી કરીશ નહીં, હું મારા કુટુંબ સાથે ગમે તે ધાર્મિક સ્થળે જઈશ, ત્યાં જઈને એની ધાર્મિક વિધિ કરી આવીશ અને એની પાછળનો જે ખર્ચો મારે કરવાનો છે એને હું કે કેવા ઠેકાણે દાન આપી દઈશ કે જે ઉપયોગી થાય. તો અમારા સમાજમાંથી જે ઘણા બધા વડીલો હતા એણે મને કીધું કે વિરોધ કર્યો પહેલાં, તો ઘણા બધા મને શિખામણ આપી કે ભાઈ એવું નહીં, આપણે હવે એમાં એક કરી નાખને એમાં ક્યાં ન્યા, પૈસાનો તો તારે પ્રોબ્લેમ છે નહીં, બરાબર, તમારે પૈસાનો કયો પ્રશ્ન નથી તો કરી નાખો ને એમાં શું છે ભાઈ, આમ કે આમ, બરાબર. ઘણીવાર આપણે માનતા હોય કે ન માનતા હોય પણ સમાજ કેમ કરવું પડે એવું અમને શિખામણ આપી, એવું બધું કીધું. ઘણા બધા વિરોધ કર્યો પણ મેં સ્પષ્ટ કીધું ભાઈ હું મારી વિચાર પ્રમાણે હું કામ કરીશ, મારા વિચાર પ્રમાણે હું એવું માનું છું કે ધામધૂમથી આવું કાંઈ કરાય નહીં, તો હું એ પ્રમાણે જ કરીશ. હા, હું એની પાછળ જે ખર્ચો થાય એ હું દાનમાં આપી દઈશ પણ હું ધામધૂમથી કાંઈ નહીં કરું. અને મેં પછી એમ જ કર્યું અને મેં બધાને કીધું ભાઈ તમારે તમે વિરોધ કરવો હોય તો કરો, તમારે મારી સંબંધ ન રાખવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ હું એ રિવાજને ફોલો કરવાનો નથી કારણ કે હું એને માનતો નથી, મારી દ્રષ્ટિએ એ સારો રિવાજ નથી. તો મારા તો પછી મેં શું કર્યું, મારું ફેમિલી હતું અમે અમારું ફેમિલી જે છે સાત આઠ જણાનું અમે લોકો ગયા અને એક ધાર્મિક સ્થળે જઈ અને જે કાંઈ વિધિ કરવાની બધી વિધિ કરી આવ્યા. અને પછી મેં ગણતરી કરી ભાઈ મારા પપ્પાનું ધારો કે મેં ઉત્તરક્રિયા કરી હોત તો કેટલાક ખર્ચો થાય, તો કે લાખ રૂપિયા અંદાજે. તો એ લાખ રૂપિયા મેં એવા એક ઠેકાણે દાનમાં આપી દીધા કે જ્યાં ગરીબ લોકોને વિધવા જે બા સ્ત્રીઓ હોય એને મદદ થાય. તો મારી ઈચ્છા પ્રમાણે મેં કામ કર્યું. તો આવી બધી બાબતોની અહીંયા એણે અવગણના કરેલી છે. તો આ છે સામાજિક તથ્ય.